नमस्कार बोर्सेस, हेलो गुरुजी, यूट्यूब चैनल में आप सबनु स्वागत छे। एनएमएमएस अने नवोदय नी एग्जाम ना भाग रूपे आजे आपणे तार्किक क्रम ना गोठवणीना क्वेश्चन जोवाना छे मित्रों। तो चालो मित्रों, आपणो वीडियो चालू करिए। आजे आपणे जे तार्किक क्रम छे तो अहीं चार ऑप्शन आपेला छे, किशोर, बाल्यावस्था, शिशु अने युवा। तो पहला सौथी नानो शिशु होय तेने एक नंबर आपी दीधो, त्यारबाद बाल्यावस्था तेने बे नंबर, तो त्रण नंबर थी चालू थतु एवं एक ज ऑप्शन सी अने डी छे। तो त्रण पछी बे पछी शू आवे, किशोर अवस्था, एटले एक त्रण बे एक अने चार, युवा अवस्था छेल्ले आवशे। तेथी आनो जवाब आपणो जे आवे छे ते छे त्रण बे एक अने चार, एटले के सी जवाब आवे मित्रों। त्यारबाद बीजो प्रश्न जोईए, जिल्ला, तालुका, गाम अने राज्य। तो पहलू कयो आवे, गाम आवे, पछी कयो आवे, तालुको आवे, तालुका पछी शू बने, जिल्लो बने, अने त्यारबाद राज्य बने, एटले त्रण बे एक चार। तो त्रण बे एक चार, તેથી આનો જવાબ આપણો શું આવશે મિત્રો, બી આવશે। ખૂબ અગત્યનો સવાલ છે મિત્રો, એસએસમાં પૂછાય તેવો સવાલ છે, શેરશાહ, હુમાયુ, અકબર કે બાબર। તો સૌ પ્રથમ તમને ઇતિહાસ વિશે ખબર હોય તો સૌ પ્રથમ મુગલ સામ્રાજ્યની શરૂઆત બાબરે કરેલી હતી, તો બાબર પહેલાં આવશે, એટલે કે ચાર પહેલાં આવશે। બાબરનો દીકરો જે હુમાયુ છે ત્યારબાદ આવેલો, તો બે આવશે, અને હુમાયુ પછી શેરશાહ એટલે કે એક આવશે, અને ત્યારબાદ છેલ્લો ત્રણ એટલે કે અકબર આવશે। મિત્રો, શેરશાહ એ સુધારવાદી રાજા તરીકે પણ ઓળખાય છે। તો આપણો જવાબ ચાર બે એક અને ત્રણ, તેથી ત્રીજાનો જે આપણો જવાબ છે તે શું આવશે મિત્રો, એ આવશે। આ અગત્યનો સવાલ છે। ત્રિજ્યા, પરિઘ, કેન્દ્ર અને વ્યાસ। તો સૌથી નાનું કયું કહેવાય મિત્રો, કેન્દ્ર કહેવાય। કેન્દ્ર પછી શું આવે, ત્રિજ્યા આવશે। ત્રિજ્યા ત્રિજ્યાના બે ગણી કરીએ તો શું આવે, વ્યાસ થાય, અને પરિઘ વર્તુળની પરિઘ એ સૌથી મોટી હોય। ત્રણ એક ચાર બે, તો ત્રણ એક ચાર બે, તેથી આપણો જવાબ આવશે ત્રણ એક ચાર બે, તો એ જવાબ આપણો છે। ચલો હવે ત્યારબાદની વાત કરીએ, પાંચમો સવાલ આપણી સમક્ષ છે, કોલેજ, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા કે બાલ મંદિર। તો આપ સૌને ખબર જ છે, પહેલા બાલ મંદિર આવે, પછી પ્રાથમિક શાળા આવે, પછી માધ્યમિક શાળા આવે, અને ત્યારબાદ કોલેજ આવે, એટલે કે ચાર બે ત્રણ એક। તો ચાર બે ત્રણ એક, તો આપણો જવાબ કયો આવે, એ આવે। મિત્રો, ખૂબ સરળ સમજૂતીથી આપણે દરેક વિડીયો બનાવીએ છીએ, તો જો આપને અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરો, અને કરેલી હોય તો એક લાઇક જરૂર આપી દેજો। મિત્રો, આગળની વાત કરીએ, છઠ્ઠો સવાલ છે, સૂર્યાસ્ત, સૂર્યોદય, મધ્યાહ્ન અને રાત્રિ। તો સૌપ્રથમ આપણને ખબર છે સૂર્યોદય થાય છે, ત્યારબાદ મધ્યાહ્ન એટલે કે બપોર, મધ્યાહ્ન એટલે શું, બપોર એટલે કે મધ્યાહ્ન આવશે, પછી સૂર્યાસ્ત થાય, અને સૂર્યાસ્ત થાય પછી જ રાત્રિ થાય છે। તો બેથી ચાલુ થતું બે પછી ત્રણ, તેથી આ જવાબ આવે। ઓપ્શન જોતા જઈએ તો પણ તરત ખબર પડી જાય, લાકડું, જંગલ, જમીન અને ખુરશી। તો તમે જોઈ શકો છો કે જમીન પહેલાં હોય, જમીન ઉપર જ શું થાય છે ભાઈ, જંગલ થાય છે। જંગલમાં શું હોય, લાકડું હોય। ત્રણ બે એક, તો ત્રણ બે એક, તો તમારો જવાબ આવી ગયો એ, સાતમાનો જવાબ ત્રણ બે એક અને ચાર। પર્વત, સમુદ્ર, ઝરણું અને નદી, તો પર્વત પરથી ઝરણું વહે છે, એટલે કે એક અને ત્રણ, આ ઝરણા ભેગા થઈને નદી બને છે, એટલે કે એક ત્રણ ચાર। તો જુઓ એક ત્રણ અને ચાર, તો આપણો જવાબ કયો છે મિત્રો, ડી આવશે। મિત્રો, આપણે આગળની વાત કરીએ તો દસમો ક્વેશ્ચન છે, ઉંદર, વાઘ, કૂતરો અને બિલાડી। તો હવે તમને ખબર જ છે કે ઉંદરને કોણ ખાશે મિત્રો, તો ઉંદરને ને બિલાડી ખાય છે,
ઉંદર પહેલા આવશે, પછી બિલાડી આવશે. બિલાડીને કોણ ખાય? તો કૂતરો ખાય. અને કૂતરાને કોણ ખાય? તો વાઘ ખાય. એટલે કે 1 4 3 2, 1 4 1 4 3 2. તેથી આપણો જવાબ આવશે મિત્રો સી જવાબ આવશે. ત્યારબાદ 11માં પ્રશ્ન પહેલા મિત્રો ધોરણ 1 થી 10 ના સરળ સમજૂતીના ગણિતના વિડિયો આપની સમક્ષ અમે અહીં મૂકીએ છીએ. તો જો આપને સરળ ગણિત ભણવું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોની લિંક નીચે બોક્સમાં આપેલી છે. 11મું ફળ, બીજ, ફૂલ અને છોડ. તો પહેલાં બીજ થાય, બીજમાંથી છોડ ઉગે, છોડ ઉપર ફૂલ આવે અને ફૂલ આવે પછી ફળ આવે. તો 2 4 3, તો 2 4, પછી કયું છે મિત્રો? 3 અને 1. તેથી એ જવાબ આવશે 2 4 3 1. ત્યારબાદ 12મો ગાય, માખણ, દૂધ અને દહીં. તો આપણને ખબર પડી જાય પહેલાં ગાય છે, ગાય આપણને દૂધ આપે છે. દૂધમાંથી શું બને મિત્રો? પહેલાં દહીં બને અને દહીંમાંથી માખણ બને. તો 1 3 4 આ નથી, 1 3 4 અને 2. તેથી આપણો જવાબ બી આવશે. 13મા પ્રશ્ન તરફ જઈએ મિત્રો. તો વિદ્યાર્થી, ડિગ્રી, પરીક્ષા અને નોકરી, બરાબર છે? તો વિદ્યાર્થી, ડિગ્રી, પરીક્ષા અને નોકરી. તો કોઈ પણ એક વિદ્યાર્થી હોય, પહેલા વિદ્યાર્થી હોય છે તે શું આપે છે? પરીક્ષા આપે છે, પછી ડિગ્રી મેળવે અને પછી નોકરી મેળવે. તો 1 પછી 3 પછી 2 અને 4. તો આપણો જવાબ કયો આવે? સી જવાબ આવે. મિત્રો 9મો જવાબ રહી ગયેલો છે. 9મો આપણે જોઈ લઈએ કે પરીક્ષા, જાહેરાત, પસંદગી અને આવેદન પત્ર. તો કોઈ પણ પરીક્ષા હોય તેની પહેલાં જાહેરાત આવે. શું આવે મિત્રો? જાહેરાત પહેલાં આવશે. તેથી પહેલાં આવશે 2. ત્યારબાદ જાહેરાત આવી ગઈ, ત્યારબાદ આવેદન પત્ર આવે. શું આવે મિત્રો? આવેદન પત્ર, એટલે કે 4. પછી પરીક્ષા આપીએ અને પરીક્ષા આપે પછી શું મળે? પસંદગી મળે, એટલે 2 4 1. તો 2 4 1 અને 3. તો આપણો જવાબ બી આવશે. ત્યારબાદ મિત્રો આપણે અલંકાર વિદ્યાર્થી મિત્ર NMMSની પ્રેક્ટિસ વર્કમાંથી આપણે ખૂબ જ સરળ રીતે સમજૂતી દ્વારા આપણે સમજણ આપીએ છીએ. તો મિત્રો આપને વિડીયો ગમતો હોય તો ચોક્કસ એક લાઈક આપી દેજો. આગળની વાત કરીએ મિત્રો, વાક્ય, મૂળાક્ષર, શબ્દો અને ફકરો. તો પહેલા મૂળાક્ષર હોય, આ મૂળાક્ષર જે છે એ ભેગા થઈને શબ્દો બનાવે, આ શબ્દો ભેગા થઈને વાક્ય બનાવે અને વાક્ય ભેગા થઈને ફકરો બનાવે. તો 2 3 1 4, તો 2 3 1 4 એ છે. તેથી 14માનો જવાબ આવશે એ. 15મું જોઈએ તો ઘર, માટી, ઈંટ અને દિવાલ. તો માટીમાંથી શું બને મિત્રો? ઈંટ બનશે. આ ઈંટમાંથી શું બને? દિવાલ બનશે અને દિવાલમાંથી ઘર બનશે. તેથી તમારો જવાબ આવે 2 3 4 અને 1. 16મું જોઈએ વિદ્યુત, ટ્રેન, થર્મલ પાવર સ્ટેશન, કોલસો અને વિદ્યુત. મિત્રો કોલસાને આપણે થર્મલ પાવર સ્ટેશનમાં લઈ જઈએ તો તેના દ્વારા વિદ્યુત મળે છે, એટલે 3 પહેલાં આવે પછી થર્મલ પાવર સ્ટેશન આવે, ત્યાંથી વિદ્યુત ઉત્પન્ન થાય છે અને વિદ્યુત ઉત્પન્ન થાય પછી ટ્રેન ચાલે. તેથી 3 2 4 અને 1, આપણો જવાબ 3 2 4 અને 1 છે. તેથી આપણો જવાબ કયો આવે મિત્રો? ડી આવશે. ત્યારબાદની વાત કરીએ 17મું, ઘર, શેરી, રસોડું, ગામ અને જિલ્લો. તો મિત્રો આપણે સૌથી નાનું આમાં જોઈ શકો તો રસોડું છે. તો પહેલાં શું આવે? રસોડું આવે. રસોડું શેમાં હોય? તો ઘરમાં હોય, એટલે કે ઘર આવે. ઘર ક્યાં હોય? શેરીમાં હોય, તેથી શેરી આવે. શેરી ક્યાં હોય? ગામમાં હોય, તેથી ગામ આવે. અને છેલ્લું બાકી રહ્યું જિલ્લો. તેથી તમારો જવાબ 3 1 2, 3 1 પછી 2, એટલે આ રહ્યું
चार अने पांच, तो आपणो जवाब 17મો जवाब आवशे मित्रों, सी जवाब आवशे। 18મો पर्ण, फळ, प्रकांड, मूळ अने फूल। तो आपने नीचे थी ऊपर तरफ जाइए तो पहला शू होय, मूळ होय, मूळ पछी शू आवे, प्रकांड आवे, प्रकांड पछी शू आवे, पर्ण आवे, पर्ण पछी शू आवे, फूल आवे, ने छेल्ले शू आवे, फळ आवे। चार त्रण एक, चलो चार त्रण एक, पांच ने बे, तेथी आपड़ो जवाब आवशे बी। 19મો सवाल जोईए, 19માનો જવાબ તમારે ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં જરૂર અને જરૂર આપવાનો છે મિત્રો। આગળની વાત કરીએ 20મો, તો હાથી, બિલાડી, ઉંદર, વાઘ અને વાઘ, કદ પ્રમાણે સૌથી નાનું આમાં શું છે? ઉંદર છે। ઉંદર પછી થોડુંક મોટું બિલાડી છે, બિલાડી પછી મોટો વાઘ હોય, અને વાઘથી મોટો હાથી, અને હાથીથી મોટી વહેલ હોય, તેથી 3 2, તો 3 2 4 1 5, તેથી 20મો જવાબ આપણો આવે છે બી। આગળની વાત કરીએ મિત્રો 22મો સવાલ જોઈએ, પોલીસ, સજા, ગુનો, ન્યાયાધીશ અને ચુકાદો। તો આપ જોઈ શકો છો કે કોઈ પણ સજા પહેલા થાય, આ સજા થાય તો ત્યારે પોલીસ આવે, આ પોલીસ આવે, બરાબર છે, તો શું થાય મિત્રો? ગુનો નોંધવામાં આવે છે, તેથી પહેલા સજા છે, પછી શું આવે? પોલીસ આવે। આ પોલીસ ક્યાં લઈ જાય? તમને ન્યાયાધીશ પાસે લઈ જાય। હવે આ ન્યાયાધીશ ચુકાદો આપે, શું આપે? ચુકાદો આપશે, બરાબર છે, ચુકાદો આપશે, અને ચુકાદો આપીને આપણને કહેવામાં આવે। મિત્રો આપણે પહેલેથી જોઈએ આમાં 5 ઓપ્શન છે, તેથી 22મો પ્રશ્ન ફરીથી એક વખત સમજી લઈએ મિત્રો। તો પહેલા કોઈ પણ ગુનો નોંધવામાં આવે છે, આ ગુનો નોંધાયા બાદ કોણ આવે છે મિત્રો? પોલીસ આવે છે। આ પોલીસ તમને ક્યાં લઈ જાય? ન્યાયાધીશ પાસે લઈ જાય છે। ન્યાયાધીશ ન્યાયાલયમાં શું આપે છે? ચુકાદો આપે છે, અને ચુકાદામાં શું હોય છે? તેની સજા હોય છે। તેથી 3 1 4 5 અને 2, તો આપણો જવાબ કયો આવશે મિત્રો? ડી આવશે। 23મા પ્રશ્નની વાત કરીએ, કુટુંબ, સમાજ, સભ્ય અને દેશ। તો પહેલા સૌથી નાનું આપણો સભ્ય હોય, આ સભ્ય ભેગા થઈને એક કુટુંબ બને, કુટુંબમાંથી આપણે સમાજ બને છે, અને સમાજ બનીને આપણો દેશ બને છે। 3 1 2 4, તેથી આપણો જવાબ આવશે એ। 24મું જોઈએ, 24મું સમજીએ, નખ, વાળ, નાક, હોઠ અને ગરદન। સૌ પ્રથમ નીચેનો ભાગ કયો આવશે મિત્રો? નખ, જે આંગળીઓમાં હોય છે। હવે તેનાથી વાળ નહીં, નાક નહીં, હોઠ અને ગરદન, તેનાથી ઉપર તરફ જઈએ તો પછી ગરદન આવશે, ગરદન પછી આપણા હોઠ આવે છે, હોઠ પછી શું આવે મિત્રો? નાક આવે, અને ઉપર સૌથી ઉપર શું આવે? વાળ આવે છે। તો 1 5 4 3 અને 2, જે બી જવાબ આપેલો છે મિત્રો। આજનો છેલ્લો પ્રશ્ન લઈ લઈએ, પાંદડા, ડાળી, ફૂલ, વૃક્ષ અને ફળ। તો સૌ પ્રથમ આપણને ખબર છે કે શું આવે મિત્રો? હા બરાબર છે, કે પાંદડા છે, કે ડાળી છે, કે ફૂલ આવે, વૃક્ષ આવે, કે ફળ આવે। તો પહેલા શું આવે? વૃક્ષ હોય, શું હોય મિત્રો? વૃક્ષ। આ વૃક્ષની અંદર શું હોય? ડાળી હોય છે, આ ડાળી પર શું આવેલા હોય છે? પાંદડા આવેલા હોય છે, આ પાંદડા, અને ત્યારબાદ ફૂલ, અને ત્યારબાદ ફળ। આવો આપણે પ્રશ્ન આગળ પણ જોઈ ગયેલા છીએ। તો આપણો જે જવાબ છે 4 2 1 3 5, જે 4 2 1 3 5, જે ડી જવાબ ઓલરેડી આપણને આપેલો છે। તો મિત્રો સરળ સમજૂતીથી તમને આ પ્રકારના વિડીયો બનાવીએ છીએ, તો સૌ પ્રથમ સબસ્ક્રાઇબ કરો, અને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરો, અન્ય વિદ્યાર્થીઓને મોકલો, દરેક વિડીયો 2 વખત જુઓ, અને મેરિટમાં આવો તથા નવોદયની પરીક્ષામાં, એન્ટ્રાન્સ એક્ઝામમાં પાસ થાવ। થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ।